વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ગુરુ પરમેશ્વર વિદ્યાની YouTube ચેનલ માં કૃતિ વલમે આપનું સ્વાગત કરું છું. ધોરણ બીજું વિષય આપણો હિન્દી પેજ નંબર 48 એટલે 48 બોલવાનું છે, લેક્ચર નંબર 17. ચાલો બોલો જી બધા, પેજ નંબર 48. એના પહેલા આપણે 8 આજે શબ્દો છે એ લખીશું. પઢો શીખો ઓર લખો, તો ચાલો વાંચો શીખો ને લખો. તો પહેલું નામ શું છે? ખંભા. અહીં માટે મેં ટુ અ વાળા શબ્દ શીખી છે અંબા, તો ચાલો જે ટપકા છે એને ઘાટા કરો અંબા. પછી અહીંયા જે બે લીટી આપી નાખી છે એમાં તમારે લખવાનું છે અંબા. બીજી લાઈન છે એમાં પણ એ જ શબ્દ લખવાનો છે અંબા. સરસ અક્ષર. પછી છે મંદિર, નેક્સ્ટ જે લીટીઓ આપેલી છે ટપકા ટપકા આપીને ઘાટી કરો અને લખો મંદિર. અહીંયા બે લાઈન લખી છે એમાં ફરીથી લખવાનું છે મંદિર. અક્ષર કેવા કરવાના? સરસ મજાના મંદિર. પછીનો શબ્દ છે હંસ, તો ચાલો એ લખીએ. એટલે તો ટપકાને ઘાટા કરી લઈએ હંસ. આ લાઈન છે એમાં લખો હંસ. સાથે મીઠું કરવાનું નહીં ભૂલવાનું, લીટી કરવાનું નહીં ભૂલવાનું હંસ. પછીનો શબ્દ છે ગંગા, ચલો ટપકા છે ઘાટા કરી નાખો. ની નવી જે લાઈન છે એમાં લખો ગંગા. બરાબર. હવે એના પછી નીચેની લાઈનમાં જાઓ, શું લખ્યું છે? બંદર, ચલો ટપકા ને પેલા ઘાટા કરી નાખો. એના જેવું જ નામ લખાઈ જશે બંદર. પછી અહીંયા બીજી વાર લખવાનું બંદર. અહીંયા પાછું બે જે લાઈન આપી છે એમાં લખવાનું બંધ. પછી પતંગ કરો, ચલો એને ઘાટા કરો ટપકાને. અહીંયા નવી શબ્દ લખો પતંગ. અક્ષર સુંદર કરવાના છે, અક્ષર મરોડા આથી લીટી કરવાની ભૂલવાની નથી. આ છે તિરંગા, ચલો એના ટપકાને પણ ઘાટા કરી દઈએ. તિરંગા અહીં લખવાનું છે એની નીચે જે દુધિયા લાઈન છે તેમાં લખો તિરંગા. બોલતા જાઓ અને લખતા જાઓ. અહીંયા આપ્યું છે નારંગી, ટપકાને ઘાટા કરી નાખવાના છે. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે એમ કરવાની. ચાલો લખી નાખો નારંગી. બરાબર. ચાલો અહીંયા તમારે આ રીતે નામ છે લખાઈ ગયો છે. નેક્સ્ટ લેક્ચરમાં પછીના બે પ્રશ્ન કરીએ. બધા ક્યાં સુધી આ બધું પૂર્ણ કરી નાખો અહીંયા સુધી.